દીવ પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ધોલધા ખાતે સ્વામી વિવેકાનંદના જન્મજયંતિની ઉજવણી નિમિત્તે યુવા જાગૃતિ કાર્યક્રમનું થયું આયોજન. કોઈ પણ દેશનો યુવા તે દેશનો વિકાસનો આધાર હોય છે, પરંતુ જ્યારે એ જ યુવા પોતાના સામાજિક અને રાજનૈતિક જવાબદારીઓને ભૂલીને વિલાસિતાના કાર્યક્રમોમાં પોતાનો સમય નષ્ટ કરે છે ત્યારે દેશ બરબાદ થાય છે. આખા વિશ્વમાં ભારતને યુવાનોનો દેશ માનવામાં આવે છે. દેશમાં 35 વર્ષની ઉંમર સુધીના 65 કરોડ યુવાનો છે, અર્થાત આપણા દેશમાં ખૂબ જ શ્રમ શક્તિ ઉપલબ્ધ છે. આપણા દેશની યુવા શક્તિને ઉચિત માર્ગદર્શન આપીને દેશની ઉન્નતિમાં યુવાનોને ભાગીદાર બનાવવા, એનામાં સારા સંસ્કાર, ઉચ્ચ શિક્ષણ આપીને ચારિત્ર્યવાન બનાવવાની આવશ્યકતા છે. આજે અમારા આઈટીઆઈમાં તો કે ફંક્શન રાખેલું હતું બ્રહ્મકુમારી દ્વારા, તો કે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ આવે છે તે નિમિત્તે, તો કે અમને બ્રહ્મકુમારી દ્વારા તો કે જીવન કેવી રીતના જીવવું તેનું માર્ગદર્શન આપેલું છે. અમારે આઈટીઆઈમાં એક પ્રોગ્રામ રાખેલો હતો બ્રહ્મકુમારી ગીતાબેન દ્વારા, તો ગીતાબેનએ યુવાનને પ્રેરિત કરવા માટે 7 ગુણ આપેલા. તો તે આમ છે: સમજ, પવિત્રતા, આનંદ, પ્રેમ, સુખ, શાંતિ અને શક્તિ. તો આ 7 ગુણ યુવાનોને જીવનમાં ઉતારવા જોઈએ આજના રીતે. ખરાબ આદતો જેમ કે નશો, જુગાર, હિંસા, વ્યસન, અવગુણ ઇત્યાદિથી બચાવવા માટે માર્ગદર્શન જરૂર છે, કારણ કે ચરિત્ર નિર્માણ દેશની સમાજની ઉન્નતિ માટે પરમ આવશ્યક છે. ચારિત્ર્યવાન યુવાન પોતાનું, સમાજનું અને દેશનું ભલું કરી શકશે. દેશના નિર્માણ માટે, દેશની ઉન્નતિ માટે, દેશને વિશ્વના વિકસિત રાષ્ટ્રની લાઇનમાં ઊભા રાખવા માટે યુવા વર્ગને હોંશિયાર દેશભક્ત અને સમાજ સેવાની ભાવનાથી ઉત્પ્રોત થવું પડશે. ચારિત્ર્ય નિર્માણ માટે આત્મ અનુશાસન લઈને યુવાનોને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે મહેનત કરવી જોઈએ, જેના માટે સમયનો સદુપયોગ કરવો આવશ્યક છે. વિદ્યાલયને મસ્તીની પાઠશાળા સમજીને સમય ગુમાવનાર યુવાને પોતે પોતાની સાથે અન્યાય કરે છે, જેની ભારે કિંમત જીવનભર ચૂકવવી પડે છે. શિક્ષણ વગર કોઈ પણ યુવાન પોતાના જીવનને સુચારુ રૂપથી ચલાવવામાં અસફળ રહે છે. તેથી વિદ્યાર્થી જીવનના સમયનો સદુપયોગ કરી પોતાના લક્ષ્યને જે યુવાન પ્રાપ્ત કરી લે છે એ દરેક ક્ષેત્રમાં આગળ વધી જાય છે. બ્રહ્માકુમારી ગીતાબેન, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને આઈટીઆઈના બંનેના સંપૂર્ણ સહયોગ સાથે આજે 2 દિવસ પહેલાં જ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરી, જેમાં આઈટીઆઈના દરેક સ્ટાફ, આઈટીઆઈના સાહેબ શ્રી સંદીપભાઈ તથા યુવાન ભાઈઓ અને બહેનોને વિશેષ સંબોધન કરવાનો જે તક મળી, એમાં યુવાનો ખાસ વિવેકાનંદના આચરણને આચરે, જીવનમાં આગળ વધે, વ્યસનમુક્ત બનીને જીવનને પવિત્ર બનાવીને આત્મવિશ્વાસ કેળવીને આગળ વધે એવી શુભેચ્છા વ્યક્ત કરી. અને એની સાથે સાથે 18 જાન્યુઆરી પ્રજાપિતા બ્રહ્મા બાબાનો પણ સ્મૃતિ દિવસ, અવ્યક્ત દિવસ છે, એની પણ થોડી માહિતી આપી. ચારિત્ર્ય ઉત્થાનની વાત સંભળાવતા બ્રહ્માકુરી સેવા કેન્દ્રના ગીતાબેને જણાવ્યું કે એક સૂત્ર જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ, ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ, બસ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ, એ સૂત્ર વર્તમાનમાં ઊંધું થઈ ગયું છે. કેરેક્ટર ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ, જેને આપણે ફરીથી સીધું કરવું છે. એના માટે મેડિટેશન અને જીવનશૈલી પર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. તો સ્વામી વિવેકાનંદના ગુણો દરેક લોકો પોતાના જીવનમાં સાચા અર્થમાં ઉતારી શકશે. આ પ્રસંગે દીવ પ્રજાપતિ બ્રહ્માકુમારીય ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર આઈટીઆઈ ગોગલા ખાતે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો, તેમજ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ગોગલાના ઉપસ્થિત તમામ યુવા તાલીમાર્થીઓને દીવ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા ગીતા દીદીએ આજના યુવા વર્ગને
સાચા અને સારા રસ્તે ચાલવા તેમજ વિવેકપૂર્ણ જીવન જીવવા માટે 7 મહત્વપૂર્ણ ગુણો વિશે સમજણ આપી. કાર્યક્રમ અંતર્ગત દીવા ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર આઈટીઆઈ કોકલાના ઇન્ચાર્જ ગ્રુપ ઇન્સ્ટ્રક્ટર સંદીપ એમ બારિયા, ઇન્સ્ટ્રક્ટરો, સ્ટાફ તેમજ આશરે 167 જેટલા યુવાન ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ગોગલા આઈટીઆઈ ગોગલાના ઇન્ચાર્જ ગ્રુપ ઇન્સ્ટ્રક્ટર સંદીપ એમ બારિયાએ દીવ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના તમામ ઉપસ્થિત ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ બ્રહ્માકુમારી ગીતા દીદી દ્વારા આજના પ્રસંગે આપેલા યુવા જાગૃતિ માર્ગદર્શનને પોતાના જીવનમાં અનુસરવા માહિતી આપી હતી. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.